નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધોરણ 11 કોમર્સ વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 2, ધંધાકીય સેવાઓ 1. ધંધાકીય સેવાઓની અંદર વીમાની સેવાનો અભ્યાસ કરી રહ્યા હતા, તો આપણે વીમાના પ્રકારોનો અભ્યાસ કર્યા બાદ આજે આપણે વીમાના ખાનગીકરણ વિશેની વાત કરીશું. તો વીમાનું ખાનગીકરણ, તો આપણને ખ્યાલ છે કે 1991ની અંદર આ 3 મુખ્ય ફેરફારો થયા આપણા દેશની અંદર, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. તો તેની સાથે સાથે વીમાનું પણ ખાનગીકરણ થયું. તો ખાનગીકરણ એટલે શું? એટલે તો ખાનગીકરણ એટલે કે પહેલા અમુક બિઝનેસો સરકાર જ ચલાવતી હતી, ખાનગી વ્યક્તિઓ, ખાનગી કંપનીઓ એ પ્રકારના ધંધાઓ કરી શકતી ન હતી. તો આ પ્રકારના જે બિઝનેસ જે સરકાર પાસે જ હતા, જે ખાનગી લોકો નહોતા કરી શકતા, એ પ્રકારના ધંધાઓ બિઝનેસ પણ ખાનગી લોકો કરી શકે એવી છૂટછાટ આપી, એને જ આપણે ખાનગીકરણ કહીએ છીએ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી જ થઈ હતી. તો સૌ પ્રથમ જ્યારે ભારતમાં વીમાની શરૂઆત થાય એ ખાનગી ક્ષેત્રથી કરી હતી. ભારતમાં બ્રિટિશ હકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. તો જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો, જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા એ સમયની વાત છે, ત્યારથી જ વીમા કંપનીઓ ભારતમાં આવી ગયેલી. તો વીમા કંપનીની શરૂઆત ત્યારથી થઈ, તો ઘણી ભારતની કંપનીઓએ શરૂ કરી હતું. સાથે સાથે અંગ્રેજો હોવાના કારણે ઘણી વિદેશી કંપનીઓ પણ ભારતમાં વીમાનું કાર્ય કરતી હતી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19 જાન્યુઆરી 1956 રોજ વટ હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો એ ફરિયાદો હતી કે જે પ્રાઇવેટ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, એ યોગ્ય કામ નથી કરતી, બધું ગેરકાયદેસર ચાલે છે કે વ્યવસ્થિત કોઈને નુકસાન વળતર મળતું નથી, આવા આક્ષેપો હતા. તો 19 જાન્યુઆરીના 1956 એવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો કે જીવન વીમો છે એમનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે, એટલે કે જીવન વીમો છે એ ફક્ત સરકાર જ બહાર પાડશે, એના સિવાયની કોઈ પણ ખાનગી કંપનીઓ નહીં કરી શકે. અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ની સ્થાપના કરી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે આ સરકારની સંસ્થા છે અને આ જ હવે ફરજિયાત બધાને જીવન વીમો આપશે, ખાનગી કંપની આપી શકશે નહીં. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક અથુ ઇજારાની શરૂઆત થઈ. તો જીવન વીમો જે કોઈને પણ લેવો હોય એને કોની પાસે જવું પડશે? LIC પાસે જવું પડશે. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણો મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહી. તો જે સામાન્ય વીમો બે પ્રકાર છે મુખ્ય, જીવનનો વીમો અને સામાન્ય વીમો. તો જીવનનો વીમાની આપણે વાત કરી, હવે સામાન્ય વીમા, તો કે એમની શરૂઆત પણ બ્રિટિશરોએ, અંગ્રેજોએ જ કરેલી હતી. એમાં પણ અલગ અલગ નીતિ નિયમો પ્રમાણે કાયદા હતા. 1972 સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણના કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 તમામ સામાન્ય વીમાઓ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં. તો 1972 કાયદો લેવા કે સામાન્ય વીમા વેપાર કાયદા, તો એ કાયદા અનુસાર એવું કીધું કે 1 જાન્યુઆરી 1973 સામાન્ય વીમા છે એનું પણ રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે છે, એટલે કે સામાન્ય વીમો છે એ પણ હવેથી કોણની પાસે જયેલો જાય છે? સરકાર પાસે. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમો ધંધો કરવાની જોગવાઈ કરી. તો વીમા ક્ષેત્રની કામગીરીમાં જેમ જેમ ફેરફારો થતા ગયા, તો એક અહેવાલ, એક રિપોર્ટ બન્યો, એમાં ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને પણ ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમો ધંધો કરવાની છૂટછાટ આપી.
मतलब के पार्टनरशिप में के एक कंपनी छे जे भारतनी छे जे विदेश ने कंपनी साथे मळीने विमानु कार्य करी शके। 1999 में विमान नियमन अने विकास सत्तानी स्थापना थई, तो एने आपणे आईआरडी ए तरीके ओळखीए छे। पूरु नाम तो कि नीचेनी लाइन में आपने आपेलू छे, शू छे, इन्श्योरेंस रेग्युलेटरी एंड डेवलपमेंट ऑथोरिटी, इरडा तरीके पण आपणे आ संस्थाने ओळखीए छे। तो आनी स्थापना क्यारे थई? 1999 ની અંદર સ્થાપના થઈ છે।